જૂનાગઢની ભવનાથ તળેટીમાં અતિ પૌરાણિક એવા મહાશિવરાત્રીનો મેળો યોજાય છે અતિ પ્રાચીન એવા ભવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે ચાલુ વર્ષે કોરોના કાળને પગલે સામાન્ય જનતા માટે પ્રવેશ બંધ છે જેને લઈને માત્ર સાધુ સંતો તંત્ર અને અખાડાના સેવકો જ શિવરાત્રીના મેળાનો લાભ લઈ શકશે મહત્વનું છે કે શિવરાત્રીના દિવસે ભગવાન મંદિરમાં શિવજીની પૂજા કરવામાં આવશે ભવનાથ મંદિરમાં શિવજીની પૂજાનું એક અલગ જ મહત્વ છે દિવસમાં ત્રણ વખત શિવજીને જુદા જુદા શ્રિંગાર કરી શણગાર કરાવવામાં આવે છે તો શિવરાત્રીની મધરાત્રીએ ભગવાન મહાદેવની નાગા સાધુઓ પૂજા કરી મહારતી કરે છે શિવરાત્રી પર્વ અનાદિકાળથી ઉજવાતો આવી રહ્યો છે અને ભવનાથ દાદાના સાનિધ્યમાં નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીની આ ભવ્ય રવાડી નાગા સાધુઓની અને તેરે અખાડા આમ તો આપણે સાત અખાડા ભવનાથમાં અત્યારે વિદ્યમાન છે પણ તેર અખાડાના સંતો પણ આમાં જોડાઈ શકે છે તો એ બધા જ અખાડાના સંતો આ દિવસે સ્નાન કરે છે તો મૃગીકુંડમાં સ્નાન કરવાનો મહિમા એવો છે કે એમાં સ્નાન કરે તો શિવની પ્રાપ્તિ થાય છે અને આ જીવના આધિ વ્યાધિને ઉપાધિ આ ત્રણેય પ્રકારના એ તાપ બળીને ભસ્મીભૂત થાય છે લગભગ પિસ્તાલીસ વર્ષથી હું જૂનાગઢ તળેટીમાં આવું છું શાહી સ્નાનમાં જે લોકો ગિરનારની ગુફાઓમાં આ ભજનની ભભૂતિ લગાડીને બેઠા છે એ લોકો બધા સંતો બહાર આવે છે આ દિવસે અને આ દિવસે પોતાના ધૂણાઓ લગાડે છે મુંબઈ સુરતથી લોકો અને ક્યાં ક્યાંથી દૂર સુદૂરથી લોકો આવે છે એના દર્શન કરવા માટે અને રાત્રે જ્યારે શિવરાત્રિની રાત્રે જ્યારે શાહી રવાડી નીકળે ત્યારે તો સાંજે પાંચ વાગ્યાથી લોકો બધા બેસી જતા હોય એમના દર્શન કરવા માટે